નમસ્કાર, હું ભરત સાધુ અને આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ એક મુહિમ ચલાવી રહ્યું છે જે જનજનને, ઘર ઘરને વૈદિક સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મના પાયામાં પડેલા સંપ્રદાયો અને એ ધર્મના સ્થાનો, એ ધર્મના વાહકો તરફ દોરી રહ્યું હોય. ત્યારે પાણીયામાં આવેલ મારુતિ આશ્રમ અને મારુતિ ગૌશાળા અને એ કિરીટ બાપુ આજે શ્રાવણ માસ દરમિયાન સમગ્ર મહિનો જેમણે ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું, ભજન, ભોજન, કથા, સુંદરકાંડના પાઠ ઇત્યાદિ ધાર્મિક કાર્યોની સાથે સમગ્ર ગામને જોડવાનો અદ્ભુત પ્રયત્ન કર્યો. રામદળ એક મુહિમ જે જનજનને, ઘર ઘરને વૈદિક સનાતન સંસ્કૃતિ તરફ દોરી રહી છે. સનાતન ધર્મના પાયાના પથ્થર એટલે કે શ્રી વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય, જેમનું યોગદાન ધર્મરક્ષણ અને સંસ્કૃતિના રક્ષણ માટે રહ્યું છે, ત્યારે આપણે આજે એક એવા સ્થાનની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં જગતગુરુ શ્રી રામાનંદ સંપ્રદાયના મુરારી દેવાચાર્ય દ્વારા પીઠના ગ્રસ્ત પરંપરાના સાધુઓ જગતને સનાતન ધર્મની સાથે જોડવા માટેનો અદ્ભુત પ્રયાસ કરી રહ્યા છે. હા, સમગ્ર શ્રાવણ માસમાં જ્યાં શિવપુરાણ, ભજન, ભોજન, સુંદરકાંડના પાઠો, ધાર્મિક કાર્યક્રમો આપી સમગ્ર ગ્રામને જોડવાનું અદ્ભુત કાર્ય કિરીટ બાપુ દેવમુરારીએ કર્યું છે. મારુતિ ગૌશાળા અને મારુતિ આશ્રમમાં રહીને ગૌસેવા પણ કરી રહ્યા છે. પોતે એક વ્યાવસાયિક બિઝનેસમેન હોવા છતાં અમદાવાદમાં રહીને પોતાનો બિઝનેસ સંભાળતા સંભાળતા પોતાના ગામમાં પાણીયામાં શ્રાવણ માસમાં શિવપુરાણ કથાની સાથે સાથે અત્યાધિક ધર્મ કાર્યક્રમો, હોમ, હવન, સુંદરકાંડના પાઠો સાથે સમગ્ર ગામને જોડવાનો સુંદર પ્રયાસ. दो भुज चार चतुर भुज दश भुज अति सोहे शिव दश भुज अति सोहे तीनों रूप निरखता त्रिभुवन जन मोहे ओम हर हर हर